કેમ છો ફ્રેન્ડ્સ? આજે આપણે પહેલીવાર મળી રહ્યા છીએ ઓનલાઈન, તો તમે રેડી છો ને ચિત્રકામ શીખવા માટે? ફ્રેન્ડ્સ, તમે જાણો છો કે આજે આપણે શું શીખીશું? આજે આપણે શીખીશું કેલિગ્રાફી. તો તમે વિચારતા હશો કે શું છે આ નવું કેલિગ્રાફી ચિત્રકામમાં? તો ચાલો જાણીએ કેલિગ્રાફી શું છે. લેટ સ્ટાર્ટ. તો ચલો ફ્રેન્ડ્સ, સમજીએ શું છે કેલિગ્રાફી. ફ્રેન્ડ્સ, તમે તો જાણો છો ને કે એક્સરસાઇઝ કરવા પહેલાં આપણે વોર્મઅપ કરીએ છીએ, તેવી જ રીતે ચિત્રકામ કરવા પહેલાં આપણે વોર્મઅપ તરીકે કેલિગ્રાફી કરવાની છે. કેલિગ્રાફી કરવાથી આપણા હાથ પર ગ્રીપ બેસે છે અને એના દ્વારા આપણે સરળતાથી ચિત્રકામ દોરી શકીએ છીએ. તો ચલો બાળકો, કેલિગ્રાફી શું છે, કઈ રીતે દોરવાની હોય છે તે હું તમને અહીં સમજાવું. તો બાળકો, અહીં આપણે શરૂ કરીએ છીએ કેલિગ્રાફી વર્ક. ફ્રેન્ડ્સ, તમે જોઈ રહ્યા છો અહીં મેં ચોરસ દોરીને રેડી રાખ્યા છે. હવે આ દરેક ચોરસ 8-8 સેન્ટીમીટરના છે અને દરેક ચોરસ વચ્ચે મેં 2 સેન્ટીમીટરનો ગેપ આપ્યો છે અને સાઈડ પર 1-1 સેન્ટીમીટરનો ગેપ આપ્યો છે. ફ્રેન્ડ્સ, આ ચોરસ બોક્સ દોરાઈ જાય ત્યારબાદ આપણે એને સ્કેચ પેનથી બોર્ડર આપીશું. હવે સ્કેચ પેનથી દરેક બોક્સને બોર્ડર આપ્યા બાદ આપણે વધારાની લાઇન જે હોય છે તેને રબ આઉટ કરી દેશું અને આ રીતે માત્ર બોક્સ દોરવાના રહેશે. તો આ રીતે એક સરખા 8 સેન્ટીમીટરના ચોરસ દોરાઈ જાય ત્યારબાદ એની અંદર આપણે કેલિગ્રાફી વર્ક શરૂ કરીશું. તો ફ્રેન્ડ્સ, હવે આપણે શરૂ કરીએ કેલિગ્રાફી. પહેલું બોક્સ છે એની અંદર આપણે આડી લાઈન દોરીશું. હવે આ આડી લાઈનને આપણે કઈ રીતે દોરીશું સમજો. આ લાઈનને આપણે શરૂઆતથી લઈને અંત સુધી કન્ટિન્યુ દોરવાની છે, એટલે કે વચ્ચે પેન્સિલનો પોઈન્ટ ઉચકવાનો રહેતો નથી અને આખું બોક્સ આપણે આડી લાઈનથી કરીશું. આ જ લાઈનને આપણે ઓપોઝિટ સાઈડથી પણ પ્રેક્ટિસ કરીશું, બરાબર? એટલે આ જે આપણે લેફ્ટ ટુ રાઈટ કરીએ છીએ એને જ આપણે હવે રાઈટ ટુ લેફ્ટ પણ કરીશું. બંને બાજુથી પ્રેક્ટિસ કરીશું કે જેથી આપણે સરળતાથી લાઈન સ્ટ્રેટ દોરતા શીખી જઈએ. ફ્રેન્ડ્સ, અહીં આપણે આ હાથના આ ભાગનો સપોર્ટ લઈશું અને માત્ર આપણા હાથને જ ફેરવીશું, પેજને ફેરવવાનું નથી, આપણા હાથને જ આગળ વધારીશું અને એ રીતે આપણે કન્ટિન્યુ આ રીતે આડી લાઈનની સતત પ્રેક્ટિસ કરવાની છે અને બોટ સાઈડ પ્રેક્ટિસ કરીશું બંને બાજુથી, જેથી આપણે બંને બાજુથી સીધી લાઈન દોરવાની પ્રેક્ટિસ મળી રહે. ઓકે ફ્રેન્ડ્સ, તો આ રીતે આપણે આડી લાઈન કમ્પ્લીટ કરીશું. ફ્રેન્ડ્સ, હવે આપણે સેકન્ડ બોક્સમાં દોરીશું ઊભી લાઈન. ફ્રેન્ડ્સ, ઊભી લાઈન પર આપણે જે રીતે આડી લાઈન શીખ્યા છે એ રીતે જ ઉપરથી નીચે સીધી દોરવાની કોશિશ કરીશું આ રીતે, અને જેટલું તમારાથી બને એટલી સીધી લાઈન દોરવાની ટ્રાય કરીશું. ફ્રેન્ડ્સ, આ જ લાઈનને આપણે નીચેથી ઉપર પણ દોરીશું અને આને પણ આપણે બંને સાઈડથી પ્રેક્ટિસ કરવાની રહેશે. બોથ સાઈડ, ટોપ ટુ બોટમ, બોટમ ટુ ટોપ, બંને સાઈડથી પ્રેક્ટિસ કરીએ. આ રીતે આપણે ઊભી લાઈનથી બોક્સ કમ્પ્લીટ કરીશું. ઓકે ફ્રેન્ડ્સ, ઓકે ફ્રેન્ડ્સ, તો નેક્સ્ટ આપણે દોરીશું ત્રાસી લાઈન. ત્રાસી લાઈન સ્ટાર્ટ કરીએ તો એમાં પણ આપણે લાઈન ટુ લાઈન દોરીશું, આ લાઈનથી આ લાઈન સુધી કન્ટિન્યુ લાઈન દોરીશું અને આની પણ આપણે
बन्ने साइड थी प्रेक्टिस करवानी रहेशे। ऊपर थी नीचे और नीचे थी ऊपर। अने आने पण तमे डॉट डॉट्स द्वारा के तूटक लाइन द्वारा आपणे आ लाइन दौरवानी नथी। आ लाइन ने आपणे स्ट्रेट ज दौरवानी छे, कंटीन्यू दौरवानी छे। वच्चेथी एक पण वार पेन्सिलनो पॉइंट उचકવાનો નથી, એની ખાસ કાળજી રાખજો। તો આ રીતે આપણે કન્ટિન્યુ લાઈન દોરીશું। તો અહીં આપણે આ રીતે ત્રાસી લાઈન પૂરી કરીએ અને આખું બોક્સ ત્રાસી લાઈનથી ભરીશું। ઓકે फ्रेंड्स, अहीं आपणे त्रासी लाइन जोई। हवे एनी थी एनाथी ओपोजिट साइड बीजा रोटेमां आपणे आ त्रासी लाइन ज दोरीशुं। पेटर्न नंबर टू छे। आपणे पेटर्न नंबर वन में आ रीते त्रासी लाइन दोरी हती। हवे पेटर्न टू में आपणे अहींथी त्रासी लाइन दोरीशुं आ रीते। फ्रेंड्स, दर वक्त हूँ तमने समझाव छु ए प्रमाणे आपणे आ पेटर्न नी प्रेक्टिस कंटीन्यू करवानी छे, ऊपर थी नीचे अने नीचे थी ऊपर। अने अहीं पण एक वात नी खास ध्यान राखजो કે આપણે માત્ર આપણો હાથ ફેરવવાનો છે, પેન્સિલ કે પેજ ફેરવવાનો નથી। અને આ અલગ ડાયરેક્શનમાં ત્રાસી લાઈન કરવાની છે। હવે ફ્રેન્ડ્સ, આપણી નેક્સ્ટ પેટર્ન છે વમણયુક્ત લાઈન। તમે ઘણીવાર આ પેટર્નનો ઉપયોગ કર્યો હશે। આ રેખા તમે ઘણીવાર પાણી દોરવા માટે ઉપયોગ કરતા હશો। જ્યારે આપણે કોઈ પણ ચિત્રમાં પાણી દર્શાવવું હોય ત્યારે આપણે આ રીતનું પેટર્ન દોરતા હોઈએ છીએ। હવે આ જ પેટર્ન આપણે કન્ટિન્યુ કરીશું આ રીતે। આમાં પણ તમારે ડોટ્સ કે તૂટક લાઈનનો ઉપયોગ કરવાનો નથી। અને આ લાઈનને પણ તમારે ધારો તો બંને બાજુથી પ્રેક્ટિસ કરી શકો છો। તો આ રીતે ઓપોઝિટ સાઈડ પેન્સિલનો પોઈન્ટ વચ્ચેથી ઉચકવાનો નથી। અને આખા બોક્સમાં આ રીતે વમણયુક્ત લાઈન દોરીશું। બંને સાઈડથી પ્રેક્ટિસ કરજો બાળકો, તો જ આપણે સરળતાથી ડ્રોઈંગ કરતા શીખી શકીએ। તો બાળકો, આ પેટર્ન સહેલી છે માટે તમે સરળતાથી કરી શકશો। હવે બાળકો, આપણે નેક્સ્ટ પેટર્ન દોરીશું ઝિગઝેગ। ઝિગઝેગ ઘણીવાર તમે રોડ ક્રોસ કરવાના ટાઈમ પર જોતા હશો એ પેટર્ન। તો અહીં આપણે એ જ પેટર્નનો ઉપયોગ કરીશું આ રીતે। બાળકો, અહીંથી તમારા હાથ પર કંટ્રોલ બેસે છે। તમારે અહીં સ્ટોપ થવાનું છે, વળી અહીંયા સ્ટોપ થવાનું છે, વળી ઉપર સ્ટોપ થવાનું છે, નીચે ટોપ પર ફરી સ્ટોપ થવાનું છે વારંવાર, માટે આપણા હાથ પર કંટ્રોલ બેસે છે। અને આ દરેક પેટર્ન દ્વારા આપણે આપણા હાથ પર કંટ્રોલ બેસાડી શકીએ છીએ અને ચિત્રકામ કરવા માટે આપણા હાથ પર ગ્રીપ બેસે છે, માટે આ દરેક પેટર્નની પ્રેક્ટિસ કરવી ખૂબ જ જરૂરી છે। તો આ પેટર્નમાં પણ આપણે આડી લાઈન બંને સાઈડની યુઝ થાય છે। અગાઉ આપણે ત્રાસી લાઈન શીખી ગયા છે, એ જ ત્રાસી લાઈનનો અહીં યુઝ થાય છે।
તો બાળકો આ રીતે તમે સિક્સેક પેટર્નનો યુઝ કરો અને એને પણ આપણે બંને સાઈડથી કરી શકીએ છીએ. પ્રેક્ટિસ બંને બાજુથી પ્રેક્ટિસ કરીશું. બાળકો આ પેટર્ન દોરતી વખત ખાલી એટલું ધ્યાન રાખો કે એની કન્ટિન્યુ પ્રેક્ટિસ કરો. જો તમે આની કન્ટિન્યુ એક ધારો સતત પ્રેક્ટિસ કરશો તો જ તમારા હાથ પર આ પેટર્ન કરવાની પ્રેક્ટિસ બેસશે અને તો જ તમે ઝડપથી ચિત્રકામ કરી શકો. બાળકો સહેલું છે ને? તો ફ્રેન્ડ્સ આશા રાખું છું કે તમે આ દરેક કેલિગ્રાફી આ પેટર્ન સરળતાથી સમજી ગયા હશો. તો બાળકો આ દરેક પેટર્નની તમે ઘરે સતત પ્રેક્ટિસ કરતા રહેજો જેથી જ્યારે પણ આપણે નવું ડ્રોઈંગ શરૂ કરીએ ત્યારે તમે સરળતાથી ચિત્ર દોરી શકો છો. તો ફ્રેન્ડ્સ મળીએ આપણે નેક્સ્ટ નવા ટોપિક સાથે. ત્યાં સુધી બાય બાય.